જેટલા ક્વેશ્ચન મળ્યા છે લેટેસ્ટ રૂઝાન મળ્યા છે એ દરેકે દરેકની આપણે ચર્ચા કરવાના છીએ ચાલો સૌથી પહેલાં ભાઈ આપણા વિડીયોને લાઈક કર દો મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને પછી આપણે સટા સટી બોલાવાની છે ચાલો જલ્દી આવી જાવ ભાઈ જલ્દી મોસ્ટ મોસ્ટ વેલકમ અને એક કન્ફર્મેશન મને ચેટની અંદર આપી દો કે બધું ઓલ ઓકે છે ને પછી આપણે શરૂઆત કરવાના છીએ ચલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ મેથ્સ બાકી રહી ગયું ચલો એ સિવાયનું તો તમે વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને ગયા હશો જો મારી જોડે આવ્યું છે જેટલું આવ્યું એટલું તમને કહેવાનું થાય છે ચાલો ઓકે નમસ્કાર નમસ્કાર સાઠ કઈ રે વાહ તમે જોયું હશે આપણે ચાર વિડીયો મૂકેલા હતા અત્યાર સુધી કઈ નથી કર્યું બરાબર તો એ તમે વિડીયો બી જોયા છે ને તો તમને ઘણું બધું એમાંથી મદદરૂપ થઈ રહ્યું હોય છે આકૃતિ વાળા બી ક્વેશ્ચન હતા અને બધી આપણે માહિતી આપીએ છીએ ચાલો ઓકે ડન તો શરૂઆત કરી દઈએ ચાલો તો બધા આવી જાવ ભાઈ મોસ્ટ વેલકમ અને એક લાઇક કરો અને શેર કરો ગુજરાતી સાવ ઇઝી હતું રિઝનિંગ ઇઝી હતું તમારા લેક્ચરમાંથી માંથી વેઠો અરે થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓકે તમારી જોડે બી ક્વેશ્ચન હોય તો મને કહેતા રહીજો આપણે એક સ્ટુડન્ટ લખીને મોકલું છે તો એમાંથી થાય એટલું આપણે તમારા સુધી પહોંચાડવાનું છે હા અંગ્રેજી અઘરું હતું સાચી વાત છે એવું કહી રહ્યા છે સ્ટુડન્ટ ચાલો ઓકે તો શરૂઆત કરીએ આપણે ચલો સૌથી પહેલા તો આપણે રીઝનિંગથી ચાલુ કરવાનું છે ઓકે રીઝનિંગ ઇઝી હતું એવા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે જો હવે એમના અનુભવ હોય ભાઈ ઓકે હોશિયાર સ્ટુડન્ટ હોય તો સ્વાભાવિક છે અને ઇઝી બી લાગશે તો સૌથી પહેલા તો આપણે રીઝનિંગની વાત કરવાની છે તો રીઝનિંગની અંદર કઈ રીતના ક્વેશ્ચન હતા તો બે સમસબંધના ક્વેશ્ચન જોવા મળેલા છે ચાલો ઓકે હવે જો ઘણા સ્ટુડન્ટ પૂછાતું હોય તો હું જ તમને ગોતી આપી દઉં બરાબર તો તમારે ખાલી જસ્ટ એટલી ઇન્ફોર્મેશન લેવાની હતી કે સમસંબંધના અહીંયાથી બે ક્વેશ્ચન આવેલા હતા એવું સ્ટુડન્ટનું કેવું છે જો હવે આપણે એક્ઝામ આપી નથી બરાબર ઓકે આપણા સ્ટુડન્ટની હું તમને વાત કરું છું તો સમસબંધના બે ક્વેશ્ચન હતા રીઝનિંગમાં તેત્રીસ કહી રહ્યા અરે વાહ ઓકે લાઇક શેર કરો જેને બાકી છે એના તમારા માટે જ આ બધી આપણે મહેનત કરીએ જ બરાબર અને તો એટલું શેર કરવાનું થાય છે ચલો તો સમના બે ક્વેશ્ચન હતા ત્યારબાદ ના એક ક્વેશ્ચન હતો બરાબર ઓકે એના એક ક્વેશ્ચન હતા અને એવું હતું કે પોઝિટિવ સ્ટેટમેન્ટનું ક્વેશ્ચન હતું તો આપણે તમને કીધેલા જ છે કોઈ બધા ઓકે આવી રીતનું એમાં એને લખ્યું નથી કે કયો ક્વેશ્ચન હતો તો પોઝિટિવ ટાઈપનો ક્વેશ્ચન હતો સિલોગનો અને એનો એક ક્વેશ્ચન હતો

બરાબર કો ક્રિકેટ રમે છે એવા રીતના હતા ફૂટબોલ રમે છે ક્રિકેટ રમે છે અને એવું કઈ ગોતવાનું હતું કે કઈ નો રમતા હોય તો આવી રીતનો એક ક્વેશ્ચન હતો અને આકૃતિ પરથી જવાબ આપવાનો હતો આ રીતનું હતું ચલો રબર પેન કપડાં અરે વાહ સરસ ચલો ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ છુપાયેલી આકૃતિના ચાર ક્વેશ્ચન જોવા મળેલા છે ઓકે આપણે તમને છે ને રીઝનિંગની અંદર આ વસ્તુ મેં કરાવેલી જ છે છુપાયેલી આકૃતિ ગોતવાની જેને આપણે નામ આપ્યું તો અંતઃનિર્હત કે કે એવું એવું ને માનો કોઈ આવી આકૃતિ આપેલી હોય આવી નવી આકૃતિ ચાર ઓપ્શનમાં ગોતવાની તો છુપાયેલી આકૃતિના આપણને ચાર ક્વેશ્ચન જોવા મળેલા છે તો આવી રીતના ક્વેશ્ચન હતા આશા રાખીએ કે તમને ઈઝી બી લાગ્યું હશે છુપાયેલા જે બધી આકૃતિ વાળા ક્વેશ્ચન સ્ટુડન્ટનું કેવું એવું હતું બે એકદમ ઈઝી હતી એકમાં ટાઈમ માગી લેવું અને એક થોડી મધ્યમ પ્રકારની હતી તો આપણે હવે એમાં બહુ કોમેન્ટ નહીં કરીએ છુપાયેલી આકૃતિના આપણને ચાર ક્વેશ્ચન જોવા મળેલા છે યાર ત્યારબાદ એક ડીઆઈ ને લઈને પૂછ્યું છે ડેટા સફિશિયન્સીને લઈને એની પહેલા આપણે ડેટા ઇન્ટરપ્રિટેશનનું કરી દઈએ ચાલો ડીઆઈ ની પેલા સાઈડમાં રાખીએ ડેટા સફિશિયન્સી નું કરી દઈએ પહેલા ઓકે માહિતીની માહિતીની જે જે ડેટા સફિશિયન્સી એમાં માહિતી પૂછો તો ને ટાઈમ એન્ડ વર્ક ને લઈને છે વિચાર કરો માહિતીની અપર્યાપ્તામાં તો કેવું કે કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય નીચે એના વિધાન આપ્યા હોય એનાથી જવાબ લાવવાના હતા

લોહીના સંબંધને લઈને ટોટલ ત્રણ પ્રશ્નો જોવા મળેલા એમાં એક તો એકદમ ઈઝી ક્વેશ્ચન હતો અને એમાંથી બે ક્વેશ્ચન જે હતા ને એમાંથી બે ક્વેશ્ચન એ સમીકરણ વાળા હતા તો યાદ કરો આપણી પેટર્ન મેં તમને કરાવેલી હતી પી પ્લસ ક્યુ માઇનસ આર ઓકે એવા રિલેશન વાળા હતા તો આવું સમીકરણ વાળા બે ક્વેશન પૂછા તો આવી પ્રશ્નો એક સરળ જ હતો હાવ અને બે સમીકરણ ઉપરથી હતા ચલો યાર બાદ ડીઆઈ ની વાત કરું ડીઆઈ રિલેટેડ એક ડીઆઈ પૂછ્યું હતું જેમાં ત્રણ પ્રશ્નો હતા એમાં એક ગુણોત્તર ગોતવાનો હતો એક સરવાળો કરવાનો હતો અને એક માં કઈક સરેરાશ ગોતવાની હતી અને કીધું કે ભાઈ ડીઆઈ થોડુંક ઈઝી હતું તો ડીઆઈ રિલેટેડ ત્રણ પ્રશ્નો હતા જેમાં ગુણોત્તર સરવાળો અને સરેરાશ લઈને હતા સિરીઝ પાંચ પૂછીતી એવું સ્ટુડન્ટનું કેવું છે હવે ભાઈ એમણે કીધું છે તો સાચું જ આપણને કીધું હોય બરાબર સિરીઝના પાંચ પ્રશ્નો હતા આવું કીધેલું છે પાંચ સિરીઝ છે એક અઘરી હતી બે મધ્યમ હતી બે એકદમ સરળ હતી આવું સ્ટુડન્ટના પક્ષે કહેવાનું હતું ચાલો રેડી ત્યારબાદ પઝલને લઈને બે થી ત્રણ ક્વેશ્ચન પૂછી લીધેલા હતા ચલો પઝલ પૂછેલી હતી જેની અંદર બે થી લઈને ત્રણ પ્રશ્નો પૂછેલા હતા એની અંદર સૌથી નાનું મોટું ને એવું બધું કંઈક હતું ક્વેશ્ચન પણ ટૂંકમાં પઝલ રિલેટેડ ક્વેશ્ચન હતા તો આ બધા આવી ગયા છે રીઝનિંગને લઈને આપણને આટલી માહિતી મળેલી મામા મજામાં મજામાં ઓકે ઈઝી હતી સિરીઝ અરે વાહ ચાલો બીજું કંઈ હોય તો મને કયો તમે જાણતા હોય તો આ વિડીયો પછી હમણાં વ્યૂમાં બહુ આગળ વહી જઈશે તો જેને બાકી હોય તો એ આપણા શબ્દો સાંભળી શકે તો જેણે બી એક્ઝામ આપી હોય તો રીઝનિંગમાંથી મને આટલા ક્વેશ્ચન મળેલા હતા અને ઈ તમારી સમક્ષ ફીર સીઆઈ પાછે વેન ડાયાગ્રામ ની પેટર્ન ના બે ક્વેશ્ચન છે લોહી ના સંબંધના ત્રણ ક્વેશ્ચન છે સિલોજિઝમ પોઝિટિવ માં પૂછેલું હતું છુપાયેલી આકૃતિ ના ચાર ક્વેશ્ચન હતા પઝલ બે થી ત્રણ હતી પાંચ સિરીઝ હતી બે સમસંબં હતા ડેટા સફિશિયન્સી માં ટાઈમ એન્ડ વર્ક પ્રમાણ એનું પૂછેલું હતું અને ડીઆઈ પૂછેલા હતા એમાં ત્રણ પ્રશ્નો હતા ચલો મામા બીજા કોઈ આપીને આવ્યા હોય તો કયો ઓકે એ હું કઉ છું અલ્પેશભાઈ અંગ્રેજીમાં જ એ કયો અત્યારે મને રીઝનિંગ નું કયો ખાલી રીઝનિંગ નું કયો બરાબર થેન્ક યુ પંચોતેર એટેમ કર્યા અરે વાહ રવિભાઈ તો તો તમારે મેન્સ ચાલુ કરી દેવી પડશે બરાબર ચાલો રેડી

ક્વેશ્ચન એકમના અંકની અદલા બદલીને એને લઈને કઈક હતો બરાબર એકમના અંકની અદલા બદલી આવો પ્રશ્ન હતો બરાબર બદલી કરીને કઈક પૂછેલો પ્રશ્ન હતો એવું આમાં લખાઈને આવ્યું છે તો બીજું ઓકે પેલા છેલ્લા અંકની ની અદલા બદલી આવો બી ક્વેશ્ચન હતો પેલા અને છેલ્લા અંકની અદલા બદલી કરો એના મેથેમેટિકલ ઓપરેશન આપણે આને રીઝનિંગમાં બી લઈ શકીએ મેથેમેટિકલ ઓપરેશન આના બહુ પ્રશ્નો પૂછેલા તો આને તમે માં લઈ શકો લઈ શકો ઓકે નિશાની એકમના અંકની અદલા બદલી મેથેમેટિકલ ઓપરેશનના ચાર ક્વેશ્ચન પૂછેલા હતા ચલો રેડી ત્યારબાદ આગળ વધીએ સરેરાશ ઝડપનો એક પ્રશ્ન હતો સરેરાશ ઝડપ ગોતવાનો એક પ્રશ્ન હતો તો સરેરાશ જડબ નો એક પ્રશ્ન છે ચાલ ત્યારબાદ હોડી પ્રવાહનો એક ક્વેશ્ચન હતો કયો ક્વેશ્ચન હતો હોડી અને પ્રવાહનો એક ક્વેશ્ચન હતો તો હોડી જોઈ લઈ ગયો હવે જેને એક્ઝામ હોય બરાબર હોડી અને પ્રવાહની ઝડપ આને લઈને એક પ્રશ્ન આપણને જોવા મળેલો છે એક સરેરાશ ઝડપ ને લઈને ક્વેશ્ચન જોવા મળેલો છે ચલો કાર્યને લઈને એક પ્રશ્ન છે સમય અને કાર્ય ને લઈને એક પ્રશ્ન જોવા મળેલો છે ભાઈ એક્ઝામ આપવા જાય ને એને ખબર હોય ભાઈ બરાબર વિચાર કરો એ જેટલી સ્ટુડન્ટ આપણને આપી છે જેટલા એનાથી એટેમ્પ થયા જેટલું એને યાદ રહ્યું એટલું તમારી સમક્ષ પીરસવામાં આવી રહ્યું છે બરાબર તો આપણે એનો બી આભાર ટ્રેન નો એક ક્વેશ્ચન હતો એવું અલ્પેશભાઈ કહી રહ્યા છે તો આપણે લખી દઈએ આપણે યુટ્યુબ ના લાઈવ હોય એ કહી રહ્યા છે જેથી બીજાને ફાયદો થાય બરાબર કે ભાઈ આવા આવા પ્રશ્નો આવ્યા હતા બાકી નોર્મલાઈઝેશન થશે એટલે બધું સરખું થઈ જશે ચાલો ત્યારબાદ ટકાવારીમાં તફાવત ને લઈને પ્રશ્ન હતો એવું સ્ટુડન્ટને કેવું છે ટકાવારીમાં તફાવત ને લઈને પ્રશ્ન છે તો આપણે ઓલા પાસ નપાસ જીતી જાય જાય હારી ને પછી તફાવત કરીને સેટિંગ નથી બેસાડતા તો એવું હોય છે ખાલી એટલું લખ્યું હતું કે ટકાવારીનો પ્રશ્ન તફાવત આધારિત ગણવાનો હતો ઓકે કુણાલભાઈ હમણાં ગુજરાતી આવે ત્યાર કયો અત્યારે મેથ્સનું નું ભરો કેટલું જાણતા હોય ભરો અને મેક્સિમમ શેર કરો સાદુ રૂપ એકદમ ઈઝી પ્રશ્ન હતો સાદુ રૂપનો એક પ્રશ્ન હતો સાદુ રૂપનો એક પ્રશ્ન હતો અને બહુ સરળ પ્રશ્ન હતો ચલો નફા ખોટના ત્રણ પ્રશ્નો હતા નફો ખોટ એના ત્રણ પ્રશ્નો હતા નફો ખોટના ત્રણ પ્રશ્નો હતા ચલો અને એકંદરે થોડાક અઘરા હતા નફા નુકસાનના પ્રશ્નો નફોય ગોતવાનું હતું ચલો ત્રણ અઘરા પ્રશ્નો હતા ચલો જે બી હોય નફા નુકસાનના ના ત્રણ પ્રશ્નો હતા ગુણોત્તર પ્રમાણનો એક પ્રશ્ન હતો તો અહીંયા લખી નાખીએ આપણે ગુણોત્તર પ્રમાણ આ ગુણોત્તર પ્રમાણનો એક પ્રશ્ન જોવા મળ્યો તો ચાલો ઓકે ડન સમ ગુણોત્તર બે હતા હરે વાહ ઓકે જાગૃતિ મેમ કહી રહ્યા છે ઓકે એમની પાસે એમણે એક્ઝામ આપી છે તો હું લખી આપું છું અહિયાં બરાબર સમ ગુણોત્તર જે આપણા યુટ્યુબ ના હોય એ કહી રહ્યા છે ઓકે સમ ગુણોત્તર બે પ્રશ્નો હતા એવું કહી રહ્યા છે ચાલો ગુણોત્તર પ્રમાણનો એક તો આવી ગયા મારી પાસે જેટલા હતા મેથ્સ રિલેટેડ તમને કઈ આપેલા છે કે જેની અંદર સરેરાશ ઝડપ હોળી પ્રવાહ ગુણોત્તર પ્રમાણ એક સમગુણોત્તર નું આપણને યુટ્યુબ માંથી કીધું મજામાં મજામાં ભાઈ ચાલો ત્રેન નો એક હતો એવું મને YouTube માંથી કીધું અંકોની અદલાબદલી વાળું મારી પાસે હતું સમય કાર્યને લઈને હતું આના ચાર પ્રશ્નો હતા તો આ પેટર્ન કરીને જજો ઓકે કેટલી ઝડપથી કરો ઇમ્પોર્ટન્ટ છે ટકાવારીમાં તફાવત રિલેટેડ નફો ખોટના ત્રણ પ્રશ્નો સાદું રૂપ એક પ્રશ્નો છે ચાલો રેડી બહુલકનો હતો એવું મહેશભાઈ કહી રહ્યા છે સંખ્યા રિપીટ થતી હોય એને આપણે બહુલક કેતા હોઈએ જ મધ્યક મધ્ય બહુલક તો જોઈ લેજો ભાગીદારીનું નથી આવ્યું વિવેકભાઈ તમારા માટે જ આપણે ટાઈમ કાઢેલો છે ચલો રેડી તો હવે આવો ગુજરાતીમાં ક્યાં આવવાનું છે ભાઈ ગુજરાતીની અંદર ચલો ગુજરાતીની અંદર તમે જાણતા હોય એટલું મને કયો બરાબર ગુજરાતીમાં તમારી પાસે કયા કયા પ્રશ્નો આવેલા હતા તો સંધિના બે પ્રશ્નો હતા એવું કેવું છે સંધિના ટોટલ કેટલા પ્રશ્નો હતા બે પ્રશ્નો હતા એમાં એક સંધિ ઓકે કોઈને યાદ છે બરાબર આ બે સંધિ પૂછી હતી સ્ટુડન્ટનું એવું કેવું છે કે હિમાલયની સંધિ હતી અને એક પ્રત્યક્ષની સંધિ હતી ચાલો ઓકે મને એ કોમેન્ટ કરો જોઈ એ હતું ને હા હતું જ ભાઈ બરાબર હિમાલયની હતી થઈ જાય ભાઈ હિમાલય થઈ જાય ચલો રેડી અને એક હતી પ્રત્યક્ષ તો એ તો બહુ ઈઝી છે પ્રતિવત્તા શું થશે અક્ષ થશે ચલો આઈ જતી અરે વાહ સરસ ઓકે આ તો ખાલી કન્ફર્મેશન લઉ આપણે બે વખત છે ને સ્ટુડન્ટ ને વ્યવસ્થિત પૂછી લેતા હોય પછી જ આવતા હોઈએ ચલો સમાસ સ્ટુડન્ટ નું કેવું એવું છે કે એક હતો સમાસ તો કદાચ બીજા નહીં જોયા હોય એને સમય કદાચ નો રહ્યો એવું બી બને બધા ગુજરાતી વ્યાકરણમાં પાકા ન હોય બરાબર તો એક સમાસ પૂછો તો દીવા પદલોપી સમાસ ચલો દીવા દાંડી એક પૂછેલું હતું બરાબર હા મધ્યમ પદલોપી આવે અજયભાઈ બરાબર ચલો એના પછી પ્રયોગમાં બે વસ્તુ આવેલી છે બે રૂઢિપ્રયોગ પૂછેલા છે એમાં એક દુકાળમાં અધિક કેવતના પ્રમાણે બી કહી શકો બરાબર એક પૂછેલું હતું દુકાળમાં અધિક માંસ તો કેવતના રૂપમાં બી કહી શકો બરાબર રૂઢિપ્રયોગના રૂપમાં ન કેવું હોય તો દુકાળમાં અધિક માંસ મુશ્કેલીમાં વધારો થવો આવું કહી શકો દુકાળમાં અધિક માસ તો મુશ્કેલીમાં વધારો થવો કે આપણે સાહેબ નથી ગુજરાતીના ફાવે આવું બધુંય બરાબર મેથ્સ રિઝનિંગ ફાવે થોડું ઘણું ચાલો એક રૂઢિપ્રયોગ પૂછેલો તો મૂછ મરડવી ક્રૂઢિપ્રયોગ પૂછેલો તો મૂછ મરડવી તો મૂછ મરડવી તો શું થશે બોલો કયો જોઈ મૂછ આ કોઈને આવડતું હોય તો કયો શૌર્ય બતાવું બરાબર આવું થઈ શકે રૂઢિપ્રયોગ પછી તો નીચે ઓપ્શન જોવા પડે શૌર્ય બતાવવી અભિમાન કરવું એ બી કહી શકો હા શૌર્ય બતાવવું અભિમાન કરવું આવી રીતનો એક ક્વેશ્ચન હતો ચલો તાકાત બતાવી અરે ચાલો ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ બહુ ઈઝી પૂછ્યો શબ્દ પૂછેલો હતો લીધો નુકસાન એનો થી તમારે ફાયદો નફો ખોટ બરાબર તો આવી રીતનું હતું ચાલો નુકસાન ફાયદો બરાબર રૂઆબ દેખાડો અરે ચાલો બીજું કાંઈ હોય તો કયો જોઈ બરાબર આવી રીતનું હતું એક શબ્દ સમૂહ પૂછેલો તો તમે જ મને કયો જોઈ કોઈ આપીને આવ્યા હોય ને કદાચ ભૂલથી આપણું લાઈવ જોતા હોય તો શબ્દ સમૂહ એક પૂછ્યો તો પણ સ્ટુડન્ટનું કેવું એવું છે કે મને કાંઈ યાદ નથી કયો શબ્દ સમૂહ પૂછેલો હતો ચલો કયો જોઈ ભાઈ કમેન્ટ કરો જોઈ ચલો કોઈને બી આપીને આવ્યા હોય અને એને કોઈ યાદ રહી ગયું હોય શબ્દ સમૂહ ઓકે હા હું આપીને આવ્યું અરે ચાલો તો કોમેન્ટ કરવો જોઈએ શબ્દ સમૂહ ચલો કોઈને યાદ હોય તો મને કયો આ શબ્દ સમૂહ કયો તો સ્ટુડન્ટે એવું કીધું હતું કે સાહેબ મને યાદ નથી રહ્યું પણ શબ્દ સમૂહ પૂછા થેન્ક યુ થેન્ક યુ ઇંગ્લિશનું બી કહું છું પેલા ગુજરાતી તો પતવા દો એક ભાઈની કોમેન્ટ આવી રહી છે જેને કોઈ આકાંક્ષા ઈચ્છા નથી એવી રીતનું કંઈક કહી રહ્યા છે તો જે બી હોય આવી રીતનો એક શબ્દ સમૂહ હતો ઓકે જેને કોઈ આકાંક્ષા કે ઈચ્છા ન હોય આવી રીતનું કહી રહ્યા છે તો હૈસે ભાઈ કદાચ એ રીતનું બી હૈશે તો કે બધાને બેસ્ટ ઓફ લક જેને બે હવે એક્ઝામ છે ઓકે બધા પાસ થઈ જાવ શબ્દ પૂછેલો છે સમાનાર્થી શબ્દ ઘટના સમાનાર્થી શબ્દ પૂછેલો હતો ઘટના ઘટના સમાનાર્થી થશે બનાવ શું થશે ભાઈ બનાવ થશે ચાલો ત્રણ ચાર આવ્યા શબ્દ સમૂહ અહીંયા એક ભાઈ મને વાત મળી છે હિસે કદાચ બરાબર બધું નહીં એમણે એટેમ કર્યું હોય ચલો અને જોડણીને લઈને કંઈક ક્વેશ્ચન હતો હવે યાદ નથી એણે લખ્યું નથી કંઈ જોડણી રિલેટેડ ક્વેશ્ચન હતા તો આટલી રીતનું હતું ભાઈ બરાબર ગુજરાતી વ્યાકરણમાં આપણને આટલું મળ્યું હતું અને એ કમ્પ્લીટ ટકાટક તમને કરીને આપેલું છે તો ગુજરાતી રિલેટેડ સમાર્થી પૂછેલા છે વિરુદ્ધાંડી પૂછેલો હતો શબ્દ સમૂહ પૂછેલો હતો જોડણીનો એક ક્વેશ્ચન મને આને લખીને આપેલો છે હવે પછી એમાં બહુ જોવાનું નહીં ભાઈ જોડણી વ્યવસ્થિત કરવાની બાકી એમાં અંદર પછી બરાબર સાવ ડિટેલમાં ન ઉતરી જતા હવે ગુજરાતી ઈઝી હતું એવું આપણા સ્ટુડન્ટે કીધેલું છે કે ભાઈ ગુજરાતી ઇઝી હતું ચલો રેડી તો હવે ત્યાંથી આગળ વધવાનું છે અને છેલ્લું અંગ્રેજીનું બહુ ઓછું મળેલું જ કારણ કે એ ભાઈએ બહુ પ્રયત્ન નહીં કર્યા હોય તો અંગ્રેજી રિલેટેડ જેટલું હતું એટલું તમને કહી દઉં બરાબર કોમ્પ્રિયન્શન બહુ હેરાન કર્યા છે બરાબર એવું કેવું છે કોમ્પ્રિયન્સન ના કંઈક ત્રણક પ્રશ્નો હતા બરાબર મોટા મોટા ફકરા ને એના રિલેટેડ હતું અને અંગ્રેજી બહુ ભારે હતું બરાબર આ ભાઈનું એવું કેવું છે કોમેન્ટમાં એવું કેવું છે કે કોમ્પ્રિયન્સન ના કંઈક કે મોટે મોટા પેરેગ્રાફ ને એના કંઈક ત્રણક પ્રશ્નો હતા આવી રીતના કઈક પ્રશ્નો હતા બરાબર ફકરા રિલેટેડ ચાલો ટેન્સ ની એક ખાલી જગ્યા હતી ટેન્સ ની એક ખાલી જગ્યા હતી અને એ ખાલી જગ્યા ભૂતકાળ રિલેટેડ હતી હવે એ જી હોય બરાબર ટેન્સ ની ખાલી જગ્યા અને કઈક ભૂતકાળ રિલેટેડ હતી એવું સ્ટુડન્ટ ને કેવું આ સ્કીપ જ કરાય ભાઈ આવા મોટે મોટા ફકરા હોય બરાબર એક તો આપણે બધા ગુજરાતીઓ देसी બરાબર આર્ટિકલ ની એક ખાલી જગ્યા હતી ચાલો આર્ટિકલ રિલેટેડ એક ખાલી જગ્યા હતી ચાલો ત્યારબાદ નાઉન રિલેટેડ એક ખાલી જગ્યા હતી તો એક પ્રનાઉન રિલેટેડ ખાલી જગ્યા હતી નાઉન રિલેટેડ એક ખાલી જગ્યા એક પ્રનાઉન રિલેટેડ ખાલી જગ્યા કોમ્પ્રિયન્શનના ત્રણ પ્રશ્નો હતા બીજું વન વર્ડ સબસ્ટનનું મારી પાસે કઈ આવ્યું નથી તો ઇંગ્લિશના બહુ ઓછા પ્રશ્નો હતા એટલે સ્વાભાવિક છે એમણે એટેમ્પ ઓછા કર્યા રહ્યા છે તો અંગ્રેજીના બહુ ઓછા જોવા મળેલા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહોતું ભાઈ બરાબર એક્ટિવ પેસિવ નહોતું હવે જે બી જવાના છો પેપર મોકલી દેજો તો આપણા આપણા ભાઈઓને ઓકે શેર કરવાનું થશે રેડી ચાલો ડન તો આ નંબર ઉપર પેપર મોકલી દઈ એક વખત બધું બતાવી દઉં છું અને બે દિવસ પ્લેટફોર્મ દરેક કોર્સ ઉપર સિત્તેર ટકા ઓફ છે અને એના છેલ્લા બે દિવસ બાકી છે અને કાલ તમાર માટે કઈક ખતરનાક લઈને આવું છું બરાબર ડન તો આવી રીતનું હતું અને હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ કે પેપર કઈ રીતે એટેમ્પ કરવું બરાબર તો મારી દ્રષ્ટિએ તો હું તમને આ જ રીતની સલાહ આપું પહેલા ગુજરાતી અંગ્રેજીમાંથી જેટલું પહેલી નજરમાં આવડતું હોય એટલું રીઝનિંગ છેલ્લે ગણિત રાખવાનું બરાબર આ રીતની સલાહ આપણે અનુસરજો બાકીનું મેં બધું કહી દીધું ભાઈ કે કઈ કઈ રીતનું પૂછાયેલું હતું એની સચોટ માહિતી તમને આપી દીધેલી છે તો આની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો એ જ કરવાનું છે સો માર્કનું પેપર હોય ઓકે અમુક તો છે ને આંખું બંધ કરી ધડાધડી બરાબર માઉસની ટીકા ટીકી કરી નાખે માઉસ તોડી નાખે એવું નથી કરવાનું બરાબર ઓકે અમુક ખુરશીઓ તોડી નાખે એવું નથી કરવાનું સો માર્કનું પેપર છે ઓકે પહેલી આપણી રણનીતિ જ એ હોવી જોઈએ કે સિક્ષટી પ્લસ આપણું ગાડું કઈ રીતે આગળ લઈ જવું

તો શું તમને પગાર ચાલુ થઈ જશે હજી બરાબર તો આ વસ્તુ માખણ ગોતો બરાબર કોરું માખણ ગોતો કોરું માખણ ગોતવાનું માનો કે ગુજરાતી નો પોર્શન છે બરાબર હું એમ નથી કેતો તમને ગુજરાતી પૂરેપૂરું જ આવડવું જોઈએ એમાંથી આવડતું જે પોર્શન છે ને એને બહાર કાઢો અને બીજા પોર્શનમાં વયા જાઓ ઓકે અંગ્રેજી કોરું ધાક જ હોય બરાબર તો અંગ્રેજી બધાયનું કોરું ધાકનું હોય આપણે આપણે વાત કરીએ ભાઈ આપણને આપણું ઉદાહરણ ફાવે તો એમાંથી કામની વસ્તુ કાઢો છ હાથ જેટલી કમાણી કરો તો એમાંથી જેટલું મળે એટલું કોરું માખણ કાઢો પછી જે તમારે છે ને રીઝનિંગમાં જ આવવાનું છે ક્યાં આવવાનું છે રિઝનિંગમાં આમાંથી શક્ય એટલા માર્ક્સ તમે બહાર કાઢો અને પહેલી નજરમાં જેટલું ક્લિક થાય ને એટલું કરો જો દલદલમાં ફસાણા ને તો નીકળી નહીં શકો બાયણે જઈને એમ જ કહીશું આવડતું તું તો બધું રહી ગયું બરાબર આવું નથી કરવાનું આ કમાવ ને આગળ વધો બરાબર ચાલો રેડી તો રિઝનિંગમાંથી કોરું માખણ પહેલી જ નજરમાં ક્લિક થાય ને સાહેબ હોય એને થોડુંક નહીં ગમે બરાબર પણ આપણે કેવાય ને આપણી દ્રષ્ટિએ આગળ વધવાનું આપણામાં તાકાત હોય પ્રમાણે આપણે મેથ્સ ને છેલ્લે રાખવાનું બરાબર એમાંથી કોરું માખણ ગોતવાનું

તો આવી રીતની પેટર્ન થી આવડતું ડિફેન્સ ગેમ રમો ડિફેન્સ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તમારે જે ગેમ રમવાની છે ને ડિફેન્સ ગેમ રમવાની છે જો એટેકિંગ ગેમ ને

ઓકે ક્યાંક ના હુઈ જઈશું બરાબર ગોદડા ઓઢીન તો એવું કરવાનું નથી બરાબર ડિફેન્સ ગેમ રમો ભાઈ બરાબર ક્વોલિફાય કરવાનું છે ઓકે એવું નથી કે આના મેરિટ ગણાવવાનું મેરિટ ગણાવવાનું હોય તો આપણે અલગ સ્ટ્રેટેજી કરવાની હોય ઓકે તમે એટેક કરજો મકવાણા ભાઈ બરાબર ચાલો રેડી તો આવી રીતનું હતું મામાઓ આ રીતે કરજ્યો મહેરબાની કરી ટીકા ટીક ન કરતા સો એ સો આપણે નથી ટીક કરવા બરાબર આપણે વ્યવસ્થિત ક્વોલિફાય થઈ જવાનું છે તો કે ડિફેન્સ ગેમ રમો પેલો સ્કોર સેફ કરો સિક્સટી પ્લસ નો પછી આગળ વધો ફિફ્ટી સિક્સટી એવો સેફ સ્કોર પેલા કરી નાખો પછી ગાડું આગળ વધારો ચલો ડન બાકી તો જી માણસ કહેતા હોય કે આપણે પૂરેપૂરું ટીક કરીને આવ્યા ઓકે તો પછી એને યાર અમેરિકા બાજુ જવું જોઈએ નાસામાં એવું ન કરતા બરાબર એટેક કરો તો આપણને એટેક આવી જાય હરવા રહી ગયો બરાબર અને અહીંયા પછી માપ હોય બરાબર અખણા રહી કલાક નું જ હોય બરાબર વ્યવસ્થિત ધમાચકડી બોલાવી દેવાની અને ટકાટક કરી દેવાનું ચાર વિડીયો જોઈ લઈ ગયો ઓકે એમને ડેડિકેટ કરેલા છે કઈ ન કર્યું હોય એ રીતે કરીને જઈ ગયો અને કાલથી એના વ્યૂ ખબર નહીં બહુ વધી ગયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ભૂમિતિનું કાંઈ આવ્યું નથી ભાઈ મારી પાસે સાહેબ અડસઠ ટીક કર્યા ઓરે ખતરનાક કહેવાય કિરણભાઈ ચાલો રેડી ભૂમિતિનું મારી પાસે કાંઈ નથી આવ્યું બરાબર ઓકે બીજું તમે કાંઈ કહેતા હોય ઓકે માઉસ લઈને આવતું રહેવાનું એવું ન કરતા બરાબર બાકી આપણને ભાઈ મોકલી દઈશે બરાબર બાકી કઈ ન કરતા ત્યાં જઈને શાંતિથી જે ટાઈમ તમને કીધો હોય એ ટાઈમે પૂગી જવાનું અને માઇન્ડમાં ફિટ રાખજો કોરું માખણ ગોતવાનું છે દરેક પોર્શન કોરું માખણ ગોતવાનું એટલે વાંધો નહીં આવે બાકી પેલેથી જો ચાલુ કર્યું એક બે ત્રણ ચાર વિશે ટાઈમ ઓવર થઈ જાય માઉસ ના બરાબર બાકી લોચા થઈ જાય અને હેલ્પલાઈન નંબર આ છે આના ઉપર તમે મોકલજો બરાબર પ્રશ્નો સિત્યોતેર ઓગણ એસી જીરો ત્રણ પાંત્રીસ નેવું આના ઉપર છે ને

કે એનાથી વી થી વધારે માર્ક નહીં આવે બરાબર ચલો રેડી તો કલાકની ગેમ અને વયો જાય કલાક નીચા નીચે ઊંચા નીચે બહુ થશે ચલો રેડી અને ઓફરના છેલ્લા બે દિવસ બાકી સિત્તેર ટકા ઓફ છે પછી કહેતા નહીં કે સાહેબ આવડી મોટી ઓફર વહી ગઈ પ્લાનર કોર્સ બહુ જ મદદરૂપ થશે ચાલો ડન બાજુવાળામાં કોણ આવ્યું જ ખબર હોય એટલો ટાઈમ હશે નહીં પછી ઓળખાણ કાઢજ્યો પેપર પતી જાય ને પછી તમાર જી ઓળખાણ નીચે ઉતરી જવાનું અને પછી જી ઓળખાણ કાઢવી હોય એ ઓળખાણ કાઢજ્યો તમે આવ્યા હા અમે આવ્યા અમને ગયમું હા અમને ગયમું તમે પેપર આપવા આવ્યા ઓકે શું છે ભાઈ બધાય મજામાં ગામડે વામડે બધાય મજામાં જી ઓળખાણ કાઢવી હોય એ પસી કાઢજો બરાબર પણ પેપર પતે એ પસી એની પહેલા તમારે કઈ ઓળખાણ કાઢવાની નથી અમુક તો શું કરે કેલા તમે આવ્યા એટલે કાકા પેપર દેવા જ આવ્યા હોય ને જાણે એ આપણને પૂછતા હોય તો એ બધી ઓળખાણ તમારે ફોન નંબર જી હોય બધી પછી કાઢવાની બરાબર પેપર પેલા પતાવી દેવાનું પછી તમારે બીજું કરવાનું છે તો આ ધ્યાન રાખજો ભાઈ બરાબર અને ડન તો મળશું આપણે આવી જ રીતે નવા જેબી શિફ્ટ ના ક્વેશ્ચન આવશે તો અક્રમ શેરસિયા ફ્રોમ વાંકાનેર થેન્ક યુ જય હિંદ જય ભારત